લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 16ના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સુરત સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ સહિત 100થી વધુ કોંગ્રેસીઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તમામને શિક્ષણ મંત્રીએ આવકાર્યા હતા અને ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીતાડવા અપીલ પણ કરી હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 3, 16, 17 બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ ને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું, એમને આવકારું છું. અસ્તુ.